આજે જે આપણે બધાએ જન્મદિવસે મને વાત કરી બધી અને જે કહેવાય કે વિશ કર્યું કા તો પછી શુભેચ્છાઓ આપી એ બદલ ગુરુજી જે વાત કરતા હતા એ વાત હું કરવા માગું છું આપની સાથે કે વાસ્તવમાં જન્મ છે આપણો ખૂબ મોટું પરમાત્માનું આપણા પ્રત્યે કૃપાનું એક ચિહ્ન છે ખાસ કરીને મનુષ્યજન્મ એટલે જ જંતુના નરજન્મ દુર્લભમ પુસ્તવ તતો વિપ્રતા તસ્માત વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વત્વ તસ્માત પરમ સ્વાત્માના આત્મા વિવેક સ્વનુભવો બ્રહ્માત્માના સંસ્થિતિ મુક્તિર્નો શતજન્મ કોટી સુલભય પુણ્યર વિનાના લભ્ય તે એવું શંકરાચાર્યજી કે છે કે સૌથી પહેલા મનુષ્યનો જન્મ મળવો આ પરમાત્માની મોટી કૃપા છે કરોડો કરોડો જન્મ પછી એક એવો અવસર આવે છે કે જ્યારે મનુષ્યનો જન્મ મળે છે એ બધાને સુલભ નથી થતો મળવો દુર્લભ છે તો ફળવો દુર્લભતમ છે લોટરી છે તો લોટરી મળવી તો કદાચ મળી જાય થોડા રૂપિયાનો દાવ લગાવવામાં આવે તો મળી જાય ફળવી એ એમનેમ નથી ફળતી ફળવા માટે કંઈક બીજું જોઈએ છીએ મળવા માટે માત્ર પૈસા જોઈએ ફળવા માટે કંઈક એક્સ્ટ્રા જોઈએ કંઈક ગ્રેસ જોઈએ કંઈક દૈવનું બળ જોઈએ તો એ ફળે ફળવાનું આપણા આધીન નથી મળવાનું કદાચ આપણા આધીન હોઈ શકે લોટરીની વાત છે તો એ મળવાનું આપણા આધીન છે આપણે લઈ શકીએ પણ ફળવાની વાત આપણા આધીન નથી એમાં આપણા સિવાય કોઈ કંઈક બીજા પરિબળો કામ કરે છે મનુષ્ય જીવનમાં પણ આવું જ છે મળવાનું કદાચ આપણા પુણ્યને અનુસાર હોઈ શકે કદાચ પુણ્યથી આપણે મનુષ્ય જન્મ મળી ગયો હોય પણ મળેલા જન્મ બધાને ફળતો નથી કેમકે આ આખા જીવનમાં એક રહસ્યમય વાત એ છે કે પશુના જીવનમાં પૂરો સમય છે પણ પશુના જીવનમાં વિચાર નથી એટલે એ એ સમયનું કોઈ કામ જ નથી પશુને પૂરો ટાઈમ ખાલી છે અને મનુષ્યના જીવનમાં એક વિચારનો અવસર છે તો મનુષ્ય માટે જીવન માટે વિચારનો સમય નથી એટલે આ એક બહુ કુદરતે અતિશય વિરોધ વાત બે વાત મૂકી છે કે પશુ પાટે પાસે સમય જ સમય છે પણ પશુ પાસે કોઈ સમયમાં કરવા જેવું કંઈ જ નથી મનુષ્ય માટે કરવા જેવું ઘણું બધું છે કે પોતાના વિકાસ માટે કેટલું બધું કરી શકે પણ એને એટલું બધું પોતાનું કામ છે એટલી બધી જગ્યાએ ઉલઝન છે કે એ કંઈ કરી જ નથી શકતો એટલે ખાસ વસ્તુ જન્મદિવસને નિમિત્તે એક વાત કરવાની કે થોડુંક બદલે તે દિવસે ચિંતન જન્મ તરફ જોવાનો દ્રષ્ટિકોણ આપણો બદલે તે દિવસે જન્મ પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય કે કેમ મને જ મનુષ્ય જન્મ મળ્યો મનુષ્ય જન્મ જ મોટી વાત છે અને એમાં પણ કંઈક એવી વાત આપણા જીવનમાં આખા જીવનમાં ચાર પાંચ હોય કે જે ફળવાવાળી હોય મળવાવાળી તો જીવનમાં અનંત વસ્તુઓ છે એ ફળવાવાળી નથી હોતી ફળવાવાળી બે ચાર વસ્તુઓ જ છે હંમેશા અને એવી આપણા જીવનમાં જો એનું સ્થાન હોય તો આ જ જનમારોને આવતા પણ જન્મારા આપણા ઘણા બધા સારા જશે આ વખતથી જેટલા પણ દુઃખો સહન કરીને આવ્યા આપણે એ દુઃખો ફરી પાછા આપણા જીવનમાં નહીં આવે પરમાત્મા તરફની આપણી યાત્રા વધારે ને વધારે નજીક જશે તો હજી ખાસ કહેતા હતા કે જન્મ દિવસે આપણે ત્યાં એને વર્ધાપન દિવસ કહેવાય છે તે દિવસે વર્ધાપન દિવસે ખાસ કરીને જે લૌકિક વ્યવહારો છે કે આનંદિત થાય છે એકબીજા મળે છે એ સારી જ વાત છે એ બાને પણ લોકો મળતા હોય એ બાને પણ વિશ કરતા હોય એ બાને પણ કંઈક પાર્ટી કરતા હોય બાને પણ એકબીજાની નજીક આવતા હોય તો એ વાત સારી જ છે પણ એટલું જ ખરું કે એ બધી વાત પરમાત્માને ભૂલીને એ બધી વાત જીવનના લક્ષ્યને ભૂલીને જો થતી હોય તો તો એ સ્વીકાર્ય ન જ ગણાય એટલે વેદાંતનો જન્મ તરફ જોવાનો દ્રષ્ટિકોણ આજે સ્પષ્ટ થાય છે કે બધાના જન્મ દિવસે સૌથી પહેલો હોભાવ પરમાત્મા તરફનો હોય આપણો કે સૌથી પહેલાં મને જન્મ મળ્યો ત્યારે એ આવું મને અચરજ લાગે આશ્ચર્ય લાગે એવી રીતે મારો જન્મ છે સાથે સ પણ મળવું સર્વાંગ દેહ ઇન્દ્રિયો સાથેનો મળવો એ કેટલી મોટી વાત છે આપણે પંચેન્દ્રિયપૂર્ણ મનુષ્ય દેહ મળ્યો આપણને બધી ઇન્દ્રિયો પરિપૂર્ણ કામ કરતી મળી એક વિચાર જો કે અંધ હોય ગુરુજી ખાસ કહેતા હતા કે જન્મદિવસે ક્યાં જવું એવો પ્રશ્ન કરે બધા લોકો ત્યારે અમે નાના નાના અને એમને કે ક્યાં પાર્ટી કરવા જવું અહીંયા જવું અહીંયા જવું અહીંયા જવું ચાર પાંચ ક્યાં ફરવા જવું ગ્રીનરી હોય નદીનો કાંઠો હોય સરસ મજાની હવા આવતી હોય ત્યાં જવું કુદરત અને ત્યાં જવું જ જોઈએ નિસર્ગમાં ખૂબ મોટી શક્તિ છે એ અહોભાવ ઉત્પન્ન કરે છે મનુષ્યના મનને બદલવાની શક્તિ નિસર્ગમાં છે એટલે નિસર્ગનું સાનિધ્ય જે વ્યક્તિ લે છે નિસર્ગમાં જે લોકો રહે છે એમના બહુ મોટો વિચારમાં પરિવર્તન આવે છે એમના જીવનમાં બહુ મોટું પરિવર્તન ઘટિત થાય છે એટલે ઋષિ મુનિઓ નિસર્ગમાં વસ્યા તો નિસર્ગમાં જવું એ તો ખૂબ મોટી વાત છે ગુરુજી ખાસ કહેતા કે દિવસે કદાચ કાંઈ ન કરી શકો તો જીવનમાં એક કામ કરજો બીજે કોઈ પાર્ટી ન કરો તો કાંઈ વાંધો નહીં ખાલી એક કામ કરજો એ બાને ક્યાંક કંઈક વસ્તુ લઈને આવી મીઠાઈ લઈને કંઈક લઈને કોઈક અંધાશ્રમમાં જજો કોઈક અપંગના આશ્રમમાં જજો એમને કંઈક આપવા માટે જજો આ તો માત્ર એક બાનું રહેશે આપવા માટેનું ત્યાંથી જો તમારી દ્રષ્ટિ હશે એવીને તો તમે ઘણું બધું લઈને આવશો ખાસ કરીને જીવન ઉપરનો જે આપણો દ્રષ્ટિકોણ છે ને એ કંટાળાનો ક્રોધનો એનો દ્રષ્ટિકોણ છે આ દ્રષ્ટિકોણ કંટાળાનો છે આ દ્રષ્ટિકોણ અભાવનો છે હંમેશા આપણા જીવનમાં કંઈક ખાલીપો છે અને એ ખાલીપા ઉપર જ આપણી નજર છે કે મને ન આપ્યું પરમાત્માએ કંઈક હું ન મેળવી શક્યો એ એ તમારો દ્રષ્ટિકોણ જો ત્યાંનો ઉપયોગ કરવામાં આવે તમે અંધની સાથે એક દિવસ રહેશો તો તમને ખબર પડશે કે આંખની કિંમત ક્યારે થશે જે ક્યારેક અંધને જોઈશું આપણે ત્યારે થશે કે પરમાત્માની કેટલી કૃપા છે મારા ઉપર કે આંખ મને એમને મળી છે મને હાથ પગ હાલતું ચાલતું મગજ આ બધું એમને મળેલું છે જો આ અહોભાવની વાત જો જીવનમાં સ્થિર થાય કેન્દ્ર બિંદુ તરીકે આવશે તો બધાની સાથેના સંબંધો સુધારવા મળશે આપણા કે હંમેશા જીવનનો ફરિયાદ જ આપણી એક્સપાન્ડ થતી હોય છે જીવનની ફરિયાદ છે ને એ જ કદાચ આપણી ઉલઝન છે એ જ કદાચ આપણો બીજા પ્રત્યેનો દ્રષ્ટિકોણ નેગેટિવ બનાવે છે નકારાત્મક બનાવે છે આપણને ખબર નથી એની સાથે કેમ નકારાત્મકતા છે આપણને પણ નકારાત્મકતા છે એનું કારણ એવું છે કે આપણનો અહોભાવનો ભાવ જ જીવનમાં ક્યાંય નથી એ અહોભાવ જીવનમાં જાગે એટલે જન્મદિવસને નિમિત્તે એક જ બધાના જન્મદિવસો આવશે આવે ત્યારે બધા મળે મનુષ્યને મળવાનું એક હેતુ હોય છે કે એક જે લોકો હોય છે સ્વાર્થથી ભોગથી અથવા લક્ષ્ય વિહીન મળે છે સત્સંગમાં મળવું એવું નથી યાંત્રિકતા નથી આમાં યાંત્રિકતાથી મળવું એ વસ્તુ જુદી થાય છે એ કહો ભાવથી મળવું કોઈ પ્રયોજન વગર મળવું કોઈ પ્રયોજન નથી એ જ એક મોટું પ્રયોજન છે કોઈ પ્રયોજન નથી એ એ જીવનમાં ક્યારેક એવું લાગશે કે હા ક્યારેક હું કોકને મળ્યો એ કઈક સ્વાર્થ વગર કોઈ પ્રયોજન કઈ પ્રચાર પણ નથી કરવો કઈ મારું છે જ નહીં એવી રીતે મળવું છે હા આપણે એક માત્ર માત્ર સંદેશ પરમાત્માનો આપશું સત્સંગનો એ એમાં કોઈ આપણો સ્વાર્થ નહીં રહે એમાં કંઈ આપણને લેવાનું જ નહીં રહે કંઈ હા એવો સંબંધ જો બને તો વ્યક્તિની એક શરૂઆત થાય છે બધા સંપ્રદાયોએ ઘણા બધા એના પ્રયોગો કર્યા છે પણ એ પ્રયોગો એક સ્તર સુધી આવ્યા છે અને આ પ્રયોગ સામાજિક ન હોતા વ્યક્તિગત છે એ વ્યક્તિગત પ્રયોગ એવો છે કે હંમેશા પરમાત્મા તરફનો નિસ્વાર્થ ભાવની જો પૂરી પ્રેક્ટિસ કરવાની હશે તો જીવનની નાની નાની ઘટનાઓથી કરશું મારી પાસે જે કંઈ ક્વોલિટીઝ છે જે પણ એક્સપર્ટાઈઝ છે એની હું કિંમત નહીં કરું એ પહેલી વાત ગુરુજીની ખાસ અને એમની કરી નહીં કોઈ દિવસ પરમાત્માએ ગુરુજી ઉપર જાણે વરસ્યા હોય એવું હતું એમનું જ્ઞાન એમનો બોધ એટલો સૂક્ષ્મ હતો અને વિરુદ્ધ વાતો એક જીવનમાં ભેગી કરેલી હતી પરમાત્માએ આયુર્વેદ અને અધ્યાત્મ આ બેનો જાણે સમન્વય કરી દીધો તો એમની થોડો ઉપયોગ કર્યો સ્વાર્થ માટે તો એ ઘણું કરી શકતા હતા પણ એમને એક વાત નક્કી કરેલી હતી મારા જીવનમાં કમસે કમ જે પણ કરીશ વ્યવસ્થા માટે કરીશ કંઈક પરમાત્માની આ વ્યવસ્થા ટકે એના માટે મારે જોવાનું છે એમના માટે હું જે પણ કરીશ એમના માટે જ કરીશ મારું ભૌતિક જીવન માટે હું ઓછામાં ઓછું કામ કરીશ હું ઓછામાં ઓછું વાપરીશ મારા માટે હું ઓછામાં ઓછો ભોગ માટે રાખીશ વધારે ને વધારે મારું આ સમાજને આ આ સૃષ્ટિને અને પરમાત્માને આ જીવન મારું કામ આવી જાય એવું હું જીવીશ ત્યારે જીવ સૌથી પહેલાં જન્મદિવસને નિમિત્તે શંકરાચાર્ય કી જીખે છે કે આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક કે એક છે કે ધીરે ધીરે આયુષ્ય ક્ષીણ થતું જાય છે રાત્રિ સો વર્ષનું એસી વર્ષનું ગણો તો ચાલીસ વર્ષ તો સુવામાં જાય વધેલા વીસ વરસ પચીસ વર્ષ તો કામકાજમાં જાય વધેલા પાંચ વરસ તો શરીરની માંદગીમાં સાત વર્ષ શરીરની માંદગીમાં એની ભાગદોડમાં જાય બીજાને સેટ કરવામાં આપણા કદાચ પુત્ર પુત્રીઓને સમાજમાં કોક કોકને મદદ કરવામાં પાંચ વર્ષ જાય આપણે આપણા માટે કદાચ વર્ષ પણ કાઢીએ તો એ વર્ધાપન દિવસ સાચો ઉજવ્યો ગણાય આપણે એવું નક્કી કરીએ કે હવે બધા માટે ઘણું બધું કર્યું કુટુંબ માટે પણ કર્યું એ કરવું જ જોઈએ એની જવાબદારી પણ પૂરી કરી કરતા જ રહેલા છીએ સમાજ માટે પણ કરી આગેવાની લીધી કેટલાયના લોકોના જીવનમાં ઘણું બધું કામ કર્યું ક્યારેક આપણે એવું વિચારીએ કે આપણા પોતાના માટે કંઈક કરીએ અને ગુરુજી કહેતા હતા કે આત્મા માટે થવાવાળી વસ્તુ એટલે અધ્યાત્મ આત્મની અધિ ઇતિ અધ્યાત્મ કે આત્માને લગતું કંઈક આપણા પોતાના વિકાસને લગતું કંઈક કરીએ એમના માટે અધ્યયન ખૂબ ખૂબ કહેતા હતા ચિંતન ખૂબ કહેતા હતા કેમ કે આજે ખૂબ બહારની વાત છે ખૂબ મનને શાંતિ જોઈએ છીએ ખૂબ આત્મા તરફની ગતિ કરવી છે તો અધ્યયન સારા પુસ્તકોનું વાંચન કરવાની ટેવ પાડો અને સૌભાગ્ય એટલું બધું છે કે ભગવદ્ ગીતા જેવો ગ્રંથ આપણને મળ્યો છે કદાચ દુનિયાના લોકો કેટલા બધા સ્કોલર્સ કેટલા બધા તજ્ઞ લોકો પચાસ વર્ષે સાહીઠ વર્ષે પણ પાંત્રીસ વર્ષે ભણવાની શરૂઆત કરે છે ચાલીસ વર્ષે કરે છે પચાસ વર્ષે ભારતમાં આવે છે ગીતા ખબર પડે છે પછી એ લોકો અહીંયા જ રહી જાય છે આવું અધ્યાત્મનું જ્ઞાન મેળવવા જ રહી જાય છે એમને કંઈક ખાલી પહોંચે જીવનમાં એ એમને લાગે છે કે આવા ગીતાથી આવા અધ્યાત્મના ગ્રંથોથી એટલો આનંદ આવે છે એવું લાગે છે કે આપણને જીવનનું એક લક્ષ્ય મળી ગયું છે અત્યાર સુધી કદાચ એવું હતું કે જીવન એમને ચાલતું હતું એક યંત્ર જેવું ચાલતું હતું જેવું એ રીતે એક યંત્ર ચાલતું હોય એવી રીતે આપણું જીવન સવારે ઉઠવાનું એ જ દરરોજ ફોન એ જ ડીલ એ જ દરરોજ મળવાનું એની હારે જ દરરોજની દરરોજ વાતો કરવાની એ જ પૈસા કમાવાના એ જ પાછા ફિક્સમાં મૂકવાના એ જ વસ્તુ લેવાની એ જ ચિંતા એ પાછું સુઈ જવાનું પાછું સવારે દરરોજ એનું એ જ શરૂ થાય એમાં કંઈક નવીનતા નહોતી લાગતી ત્યારે ઊંડે ઊંડે એક પ્રશ્ન થતો હતો કે જીવન શું આના માટે જ શું આ આ ભાગદોડ માટે જ જીવન હશે શું આપણે આ રોટલી માટે જ આ આ મનુષ્યનો જન્મ શું રોટલી કમાવવા માટે એને સેટ કરવા માટે જ વ્યર્થ જશે કે આગળ ચેનલ આવશે એમની ચિંતા કરવા માટે જ મારો મનુષ્યનો જન્મ છે ત્યારે ગુરુજી કે કહેતા ખાસ કરીને કે મનુષ્યનું જીવનનું ચરમ બિંદુ ત્યાં આવે કે વ્યક્તિ કમ્ફર્ટ ઝોનમાંથી નીકળી જાય પરમાત્મા તરફ વિશ્વાસ રાખે એક શ્રદ્ધા ઘટિત થાય જીવનમાં કે હા જેને જેને સત્ય પ્રાપ્ત થયું જેને પણ લક્ષ્ય મળ્યું જીવનનું એમની પહેલી વાત એ બની પરમાત્મા તરફની અતૂટ શ્રદ્ધા જીવનમાં ઘટિત થઈ એવું લાગવા માંડ્યું કે નહીં આમાં કેટલીક વાત હું ચલાવતો જ નથી કેટલીક વાત માત્ર પરમાત્માથી જ થાય છે માત્ર એમની શક્તિથી જ ઘટિત થાય છે એ અનએક્સપેક્ટેડ વાત ઘણી હોય છે એ વાસ્તવમાં તો અનપેક્ષિત નથી હોતી એ એક યોજનાનો જ એક ભાગ હોય છે એ યોજના જ ચાલતી રહે છે એમાં કદાચ આપણને એવું થોડા દિવસ લાગતું હોય શું કરું હું કરું શું કરું પણ અંતે આ બધું થતું રહે છે આમાં કરવાની વાત તો બહુ ઓછી આવે છે કૃતિ ઓછી કામ કરે છે જો આ બોધ થાય તો ગુરુજી ખાસ કહેતા હતા તો જીવનમાં એક લક્ષ્ય નિર્માણ થઈ જશે એવું લાગશે કે આપણે આના માટે જન્મ્યા નથી કંઈક બીજા માટે જન્મ્યા છીએ આપણે એ એ બોધ ઘટિત કરવો એમના માટે પરમાત્મા ઘણીવાર આપણામાં દુઃખની પણ પરિસ્થિતિ લાવશે સુખની પણ લાવશે કદાચ એને એવું લાગશે કે દુઃખમાં કદાચ જાગવાના વધારે અવસરો છે તો આપણે કુદરત આપણા જીવનમાં કદાચ એવા કષ્ટો નિર્માણ કરશે પણ એક યાદ રાખવાનું કે જ્યારે જ્યારે પણ કાદવ વધવા માંડે ને માનવાનું કે કમળ ખીલવાની શક્યતા વધતી જાય છે જ્યારે જ્યારે જેના જીવનમાં કાદવ આસપાસમાં ડરાવવા માંડે ત્યારે એક વાત એવું કરે છે કે કમળ જો ખીલવાનું હોય ને ત્યારે કાદવનું પ્રમાણ વધવા વધવા માંડે છે ત્યારે ગુરુજીએ પોતાના જીવનમાં મેં એમને બહુ નજીકથી જોયા એમને જીવન તરફ જે અહોભાવનો દ્રષ્ટિકોણ રાખ્યો કદાચ કેટલો હું રાખી શકીશ એ મને ખબર નથી પણ એમના જીવનમાં જોઈ અને હું એવું માનું છું કે મારી ઉંમર તો હજી ત્રેવીસ ચોવીસ વર્ષની જ થઈ બાવીસ ત્રેવીસ વર્ષની થઈ આમ તો આમ જોવા જઈએ બર્થ સર્ટિફિકેટ જે સરકારે લખ્યું છે એ રીતે તો મારી સાડત્રીસ વર્ષની થઈ હશે છત્રીસ સાડત્રીસ વર્ષની થઈ હશે કદાચ પણ હું બીજાના વર્ષો ગણતો જ નથી હું એવું માનું છું કે જે મારા તેર ચૌદ વરસ ગયા એમાં કદાચ મને સારા સર્ટિફિકેટ મળ્યા મને કપ મળ્યા મને એવોર્ડ મળ્યા સ્કૂલમાં નંબર આવ્યા આ બધું જ મેં ફાડીને ફેંકી દીધું ગુરુજી મળતા જ કેમ કે આ તો કાગળના વાઘ હતા બધા જ આનું કોઈ મહત્ત્વ રહેતું નહોતું આ તો બધી જ વાત અજ્ઞાનીનું સામ્રાજ્ય હતું બધી જગ્યાએ અને ત્યાંથી જ એક વ્યક્તિ આપણને આપતી હતી એપ્રિસિએટ કરતી હતી અહંકારનીય દોડ હતી એમને મળતા જ એવું લાગ્યું કે નહીં જીવન અહીંથી શરૂ થયું છે કેમ કે સત્સંગ ગીતા આ બધું સમજ્યા વેદાંતનો બોધ આવ્યો એટલે એક એક ખાસ તૂટ્યું એક કમ્ફર્ટ ઝોન હતું જીવનમાં કે મોટા થશું કમાશું કંઈક બનશું ક્રિકેટર બનશું કાં તો કંઈક વેપાર કરશું ધંધા કરશું મોટા ખૂબ આગળ વધુ ખૂબ આગળ વધ્યું ખૂબ આગળ વધી જાય જીવનમાં આવું કરવું છે ડોક્ટર બનવું છે કાં તો બહુ ખૂબ મોટા બની જવું છે કાં તો મોટા મલ્ટીમિલિયનર હતા એવા સપના હતા બુદ્ધિ છે આટલા બધા લોકો છે તો આટલું બધું આપણે ભણી જ શકશું ત્યાં જશું ત્યાં જશું વિદેશમાં જશું ત્યાં અધ્યયન કરશું ક્રિકેટમાં ધાવ લગાવશું ત્યાં કરશું આ એક કમ્ફર્ટ ઝોન ગુરુજીનું જીવન જોઈને તૂટ્યું કે એક દિવસ એવું જોયું કે આ બધા જે સપના છે એ સાચા નથી અને એવું બધું મળી ગયા પછી પણ આપણે સુખી નથી એ બધું જ પ્રાપ્ત થઈ ગયું છતાં પણ આપણને જે મેળવવાનું છે આવવાનું નથી એટલા માટે અલગ જ પ્રયત્ન કરવો પડશે એમ એમના નજીકના જીવનથી જોયું કે આમના પાસે મારા કરતાં સો ગણું નહીં હજાર ગણું છે બધી જ વાતો અને છતાંય આમને જે મેળવવાનું છે એ અલગ છે કંઈક આમાંથી એને કંઈ મેળવવાનું નથી અને બીજી દિશામાં જવાનું છે તો આના કરતાં તો ઘણું વધારે એ દિશામાં હોવું જોઈએ એટલે ત્યારથી જોયું કે જીવનની શરૂઆત આપણે અધ્યાત્મ જીવનનું આવે ત્યારથી થાય છે બુદ્ધ પણ એ જ કહેતા હતા એમ કહેતા હતા કે ભિક્ષુની ઉંમર ક્યાંથી ગણવી તો કે જ્યારથી એને બોધ થયો ત્યારથી એની ઉંમર ગણવાની શરૂઆત થાય એટલે કબીર પણ એ જ કહે છે કે કબીરા દર્શન સંત કે સાહેબ આવે યાદ લેખે મે હે વહી ઘડી બાકી કે દિન બાદ કે એ જ ઘડી જીવનની સાચી છે જીવ જીવી ગયા એ જ કહેવાય છે કે જ્યારે આપણે પરમાત્માના વિચારના અનુસંધાનમાં હોઈએ છીએ એમની પાસે જવાના કોઈ માર્ગમાં હોઈએ છીએ એટલે જીવનમાં જન્મદિવસની નિમિત્તે જે ગુરુજી ખાસ એક ઉદબોધન આપતા હતા વર્ધાપન દિન નિમિત્તે કે તે દિવસે કંઈક વધવું આપણે એટલે આપણા જીવનની ત્યારે સવાર થાય ને એ સવાર એવી થાય કે જન્મદિવસ નિમિત્તે કંઈક કાપવા કરતાં કંઈક જોડવાની શરૂઆત થાય કંઈક બુજાવા કરતાં કંઈક પેટાવાની શરૂઆત થાય એટલે આ જે બુજાવાનું કાપવાનું એ કદાચ આપણી વેસ્ટર્ન ફિલોસોફીની એક દ્રષ્ટિ છે આપણે ત્યાં કંઈક નવું જગાવવાનું છે અને ખાસ કરીને બોધ જગાવવાના દિવસો છે વર્ધાપન દિવસે આપણે ત્યાં એક પૂજન થાય છે અને એક ધ્યાન થાય છે એના વિશે ક્યારેક વાત કરશું પણ એ દિવસે ખાસ વિચારવાનું શું છે તો જીવનમાં બોધ પ્રગટ થાય એ બોધ જો આવી ગયો તો જીવનમાં એ પરમેનન્ટ આવશે એ પછી જન્મ જન્મ સુધી જશે નહીં એવું નથી કે આ બે ચોપડી ભણ્યા અને પછી ભૂલી બાકી જેટલું પણ અધ્યયન છે એ બધું ભૂલી જવાના છીએ આપણે જેટલા ચોપડા ભણ્યા હશું એવોર્ડ મળ્યા હશે સર્ટિફિકેટ લીધા હશે આ બધું જ અધ્યાત્મની દ્રષ્ટિથી કચરો છે વ્યવહારિક દ્રષ્ટિથી એનું મૂલ્ય છે એને આપણે રાખશું સામે ગ્રાહકો વધશે એપ્રિશિએટ કરશે સારી છોકરી મળશે સારો વર મળશે સારો પતિ મળશે સારી પત્ની મળશે એ બધું એમના માટે સરસ છે એ રાખવું જ જોઈએ જ જીવનમાં પણ અધ્યાત્મની દૃષ્ટિથી બોધ ખૂબ અગત્યનો છે એટલે જન્મદિવસે એ ખાસ જોવાનું કે પરમાત્મા પ્રત્યે આ બોધની પ્રાર્થના કરવાની કે જીવન હવે મારું શરૂ થાય છે નવું એટલે હંમેશા ગુરુજી કહેતા હતા કરેક જન્મદિવસની નિમિત્તે કટુતા છોડી દેવાની આપણા જીવનમાં ક્યાંય પણ કટુતા હશે એ બધી ને તે જ દિવસે કદાચ તમારો નવો જન્મ થઈ જશે તે જ દિવસે નવો જન્મ જન્મ દિવસ આમ તો આવતો જ હોય છે દર વર્ષે પણ કદાચ ક્યારે નવો જન્મ લેવો એ આપણા હાથમાં હશે અને આ જ જન્મારે નવો જન્મ શરૂ થઈ શકશે આપણું જરૂર નથી આપણું શરીર બદલી જાય જરૂર નથી આપણા કોઈ માતા પિતા બદલી જાય આપણું કોઈ સ્થળ બદલી જાય ક્યાંક બીજે જન્મ એવું જરૂરી નથી મન બદલી ગયું તે દિવસથી નવો જન્મ છે શરીર અનુવારે છે એમાં ભલે અનુવારે કપડાં કેમ બદલીએ છીએ એવી રીતે શરીર છે વાસાંસી જીર્ણાની યથાવી હા એ કીધું છે એવી રીતે પણ મન જો બદલી ગયું ચેતના બદલી ગઈ એ ઉપર આવી ગઈ તો હંમેશા નવા જીવનની શરૂઆત છે એટલે આપણે તે એવું કીધું છે એ ભારતીય દ્રષ્ટિકોણ સ્વીકારવાનો હોવાથી અને ભૂલવાનો હોવાથી આપણે ત્યાં આત્મહત્યા નથી જોજો તમે કે જેમ જેમ આપણા ગ્રંથોના પાઠો સા નીકળતા જાય છે આ કોર્સમાંથી એમ એમ આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે આખા મહાભારતમાં અને આખા રામાયણમાં દેખો જુઓ તો કોઈએ આત્મહત્યા નથી કરેલી જીવન આના કરતા દસ ગણું નહીં સો ગણું કઠિન છે મહાભારત કાળે જુઓ તો દરેક વખતે એક ચુનૌતી છે દરેક વખતે એક સંઘર્ષ છે કાલે શું થશે એની કંઈ જ ખબર નથી આવું જીવન છે અને છતાંય આત્મહત્યા નથી નિરાશા નથી શું કામ નથી તો એ એક જીવનનું એક સ્તર આવી ગયું છે ભલે આસ્તિક હશે નાસ્તિક હશે પણ એક જીવનના સ્તર ઉપર જઈને જીવે છે એટલે હંમેશા એક નવા જીવનને સ્વીકારવાની તૈયારી રાખો અને જો એ નવું જીવન આવશે તો આપણા માટે જ સૂર્યોદય થશે કાલનો હવે એ સૂર્યને આપણે એવી રીતે આવકારશું એક જીવનમાં અહોભાવનો દ્રષ્ટિકોણ ઊભો થશે તો જીવનમાં અધ્યાત્મની શરૂઆત થશે અને ગુરુજી ખાસ કહેતા હતા જ્યાં સુધી અહોભાવનું પાણી હૃદયને મળતું નથી ત્યાં સુધી અધ્યાત્મનું બીજ અંકુરિત થતું નથી ક્રિયાકાંડ કેટલા કરી લો ગમે તે કરી લો પણ જો જ્યાં સુધી એ અહોભાવનું જળ મળતું નથી ત્યાં સુધી અધ્યાત્મનું બીજ કોઈનું પણ અંકુરિત થવાનું નહીં એટલે અધ્યાત્મનું બીજ અંકુરિત જો થશે તો જીવનમાં એક નવી ચેતનાનો સંચાર થશે એક નવો દ્રષ્ટિકોણ જીવનમાં આવશે બીજા તરફ જોવાનો બીજાને સ્વીકારવાનો ભૂલોને ભૂલવાનો દોષોને માફ કરવાનો કેમ કે આ પણ બહુ મોટું હૃદય જોઈએ આપણે કસરત કરીએ છીએ મસલ્સ બનાવવા માટે શરીરને વધારવા માટે પેટ ઓછું કરવા માટે છાતી બહાર લાવવા માટે અહીંયા અધ્યાત્મની કસરત કંઈક અલગ છે અધ્યાત્મની કસરત હૃદય પોળું કરવાની કસરત છે એટલે હાર્ટ નહીં એ ઘણાને પોળું થતું હોય તો બીમારી કહે છે લોકો કે ભાઈ હાર્ટ પોળું થાય છે પણ અધ્યાત્મમાં હાર્ટ પોળું થવું આ બહુ મોટા સ્વાસ્થ્યનું લક્ષણ છે એટલે એ હૃદય જેનું વિશાળ થશે એ બીજાને સહજતાથી સ્વીકારશે બીજાના દોષો બીજાની ભૂલો એ ભૂલવાની કોશિશ કરશે ક્ષમા આપવાની કોશિશ કરશે એ વિચાર કરશે કે એ એ પણ એક મનુષ્ય છે આપણા પતિ હોય પત્ની હોય બીજાની સાથેના સંબંધો હોય ત્યારે કડવાશ આવતી હોય છે ઘણીવાર કેટલાયની ભૂલો થતી હોય છે ઘણીવાર એવું થતું હોય છે જીવનમાં કે ઊબ આવતી હોય છે ઘણીવાર કંઈક વિપરીત ઘટનાઓ ઘટતી હોય છે નવો જન્મ જ્યારે શરૂ થાય ત્યારે ઘટનાઓ ભૂલી જવી ઘટનાનો બોધ ન ભૂલવો એ ઘટના કંઈક ને કંઈક આપણને બોધ આપીને જાય છે એ નથી ભૂલવાનો ઘટના ભૂલી જવાની છે આ બોધ લેવાની જો શરૂઆત થશે તો મનુષ્ય જીવન જે ઋષિ મુનિઓએ જે ખૂબ હજારો વર્ષના પ્રયોગ પછી મનુષ્ય જીવનની એક ધારા સ્થાપિત કરેલી હતી એ ધારા આપણા જીવનમાં આવશે એટલે ગુરુજી જે જન્મદિવસ નિમિત્તે આવી કેટલી વાત કહેતા હતા કે વર્ધાપન દિવસ નિમિત્તે પરમાત્માને પ્રત્યેનો અહોભાવ આપણો દિન પ્રતિદિન વધતો રહે જીવન તરફ જોવાનો આપણો કૃતજ્ઞતાનો દ્રષ્ટિકોણ આવી જાય કે કેટલું બધું પરમાત્માએ આપ્યું છે આપણને એના તરફ આપણે જોઈએ કે કેટલા બધા દુઃખી લોકો છે એમાં મને જ કેમ આટલું ભૌતિક સુખ સગવડતા મને કેમ ઇન્દ્રિય પરિપૂર્ણ જીવન મને જ કેમ આવી બધી વસ્તુ મને જ કેમ આપી નહીં કરોડો લોકો હતા એમાં મારો ક્રમ આવ્યો એ જ અહોભાવ છે મોટો જો આ અહોભાવની શરૂઆત થાય તો જીવનમાં આ જન્મ શરીરનો થયો એ બહુ મહત્ત્વની વાત જ નથી એ કદાચ દસ તારીખે થયો કે બારે થયો કે એકવીસે થયો કે અઢારે થયો કે એકત્રીસે થયો એ બહુ મહત્ત્વની વાત નથી મહત્ત્વની વાત છે બોધનો જન્મ થવો જીવનમાં બોધનો જન્મ આ જ આપણો સાચો જન્મ દિવસ છે અને એ જ દિવસે ઉજવ ઉજવશું આપણે કે જ્યારે આપણા જીવનમાં બોધ પ્રકટ થશે બોધનો જન્મ થશે અને બોધનો જન્મ થતાં જ બુદ્ધ તરફની નિર્વાણ તરફની પરમાત્મા તરફની આપણી યાત્રા એક મંજિલે એક મુકામે પહોંચશે એટલે આપણે એ હંમેશા માંગીએ જન્મદિવસ નિમિત્તે માંગીએ કે આ તો શરીરનો જન્મ થયો હવે એ જ શરીરમાં આ શરીર રહેતાં રહેતા અહીંયા જ બોધનો જન્મ થઈ જાય હવે તો જ આ સાચો જન્મદિવસ સાર્થક થાય આપણો એટલે આ જન્મદિવસ નિમિત્તે આપણે બધા જ મળીએ વાત કરીએ અને ખાસ કંઈક સારું આવા સત્સંગો તરફ મળે છે મારી એક ખાસ આજ બધાને બધાએ મને જે કર્યું જે કીધું પોતપોતાના પોતાના શબ્દોમાં કહ્યું શબ્દો ઓછા વધતા હતા પણ આપનો ભાવ હું જાણી શક્યો કે આજ પણ ગુરુજીએ જે આ કાર્ય આપ્યું છે ખૂબ વિચાર્યું છે એમને વર્ષો વર્ષો વિચારવામાં ગયા છે ગ્રંથો પાછળ ગયા છે તો એ એક ધારા એમને નક્કી કરી દીધી છે એ એટલું બધું કોઈ બી વિષયમાં એટલા ઊંડા ગયા છે કે ઊંડાણ સાધ્યું છે એક વિષયનું કે એક ધારા નક્કી કરી દીધી છે મારો ક્રમ હવે એવો આવે છે કે એ ધારાને પહોંચાડવાનો છે મને મારી જવાબદારી એ આવી છે કે હું એને લોકો સુધી પહોંચાડી શકું અનેક પ્રયોગો ગુરુજીના છે એમાંથી એક આરોગ્યને લગતા પણ છે અધ્યાત્મને લગતા પણ છે બોધને લગતા પણ છે ને આગળ હજી જશું તો એમને એવો એક વિષય નથી રાખ્યો કદાચ કે જે મનુષ્ય જીવનમાં બાકી હોય રાષ્ટ્રથી લઈ અને નીચેની જે બોટમ લેવલ સુધીની જમીન છે ત્યાં સુધીના બધા જ પ્રશ્નો એમને પોતાની રીતે વિચાર્યા પરમાત્માની કૃપાથી એમને બોધ પ્રાપ્ત થયો અને એમના સમાધાન આપ્યા તો આપણા બધાનો સામૂહિક પ્રયત્ન એ રીતનો રહે કે વધારે આપણા લોકો જોડાય સમૂહમાં જોડાય એકબીજા પ્રત્યે આપણે માત્ર એવું નથી ગુરુજી ખાસ એક વાત કરતા હતા અધ્યાત્મનું એ મહત્ત્વ છે અને સંપ્રદાય અને આપણામાં એ ફરક છે કયો ફરક છે કે સંપ્રદાયમાં છે ને બધા લોકો એક ઉપર જોડાય છે એક સપ્ટેશન હોય ને એમાં હજાર થાંભલા જોડાયેલા હોય એવી રીતે અધ્યાત્મમાં જોડાયેલા હોય બધા એ અધ્યાત્મમાં નહીં સોરી સંપ્રદાયમાં જોડાયેલા હોય છે સમ એક થાંભ એક સપ્ટેશન સાથે બધા જ અલગ અલગ થાંભલા જોડાયેલા છે પરસ્પર જોડાયેલા નથી હોતા એટલે કોઈ સંપ્રદાય છોડે તો આપણો સંબંધ પૂરો થઈ જાય છે ગુરુજી કહે છે કે આપણે હંમેશા એ ઉપદેશ આપવાનો છે અને ગુરુજી અમારી હાજરીમાં પણ કેટલી વાર આ પ્રવચનમાં વાત કરેલી કે કદાચ મારા કોઈ દ્વેષને લીધે કોઈ મારી એવી વાતને લીધે કદાચ મારા કોઈ દુર્ગુણને લીધે અથવા મારી કોઈ મર્યાદાને લીધે કદાચ મારી સાથે ડિસ્કનેક્ટ વ્યક્તિ થાય તો એ તમારી સાથેનો સંબંધ એનો એવો જ રહેવો જોઈએ હું માત્ર પરમાત્માનો જ સંબંધ તમને યાદ દેવડાવવા માટે આવ્યો હતો મારો અને તમારો સંબંધ પરમાત્મા થ્રુ હતો એવી જ રીતે બંનેનો સંબંધ પણ પરમાત્મા થ્રુ છે હું માત્ર એક આંગળી બતાવવા વાળો છું ચંદ્ર તરફ હું આંગળી નિમિત્ત છે આંગળીને જોઈને એમના તરફ જોવાનું છે એવી જ રીતે આપણો બધાનો પરસ્પરનો પણ સંબંધ ભાવ આ વધતો રહે અને એમાં સંકુચિતતા જતી રહે આપણે વિશાળ હૃદયના થઈ અને સર્વસ્વીકૃત ભાવ આપણામાં આવે હંમેશા મનુષ્ય જીવનમાં જો આ જરૂરી છે તો આ જરૂરી છે કેમ કે આજે સંકુચિતતા દિવસે દિવસે બધા જ ક્ષેત્રોમાં વધતી જાય છે મારું અને હું આ બે જ કેન્દ્રમાં આવતા જાય છે ત્યારે અધ્યાત્મમાં ગુરુજી વાત કરતા હતા કે જન્મદિવસ નિમિત્તે આ એક કરવું ખાસ કે હું અને મારું આ કેન્દ્રમાંથી ચાલ્યા જાય હું અને મારું જથી જ આ સૃષ્ટિ ચાલુ છે અને અત્યાર સુધી આપણી યાત્રા હું અને મારું છે એટલે જ કરાવેલી છે નહીં આપણે ક્યાંક બીજે જ હોતા છે હું અને મારું કેન્દ્ર માર્યા એટલે આપણે આજ સુધી અહીંયા આવ્યા હવે અહીંથી આગળ યાત્રા કરવાની છે તો હું અને મારું મમત્વ અથવા તો હું જ કરું બધું અથવા તો મારું જ છે આવી વસ્તુ છોડતી જવી હું અને મારું આ કેન્દ્રમાંથી દૂર કરતા જવા અને વિશાળતા જીવનમાં લાવવી આ એક જન્મદિવસ નિમિત્તે બૌદ્ધ ગુરુજી ખાસ આનો ઉપદેશ આપતા હતા આ વાત કરતા હતા અને આવા સત્સંગમાં ને એમ આપણે બધા ધીમે ધીમે નિયમિત થતા રહીએ આપણું પોતાનું વાંચન વધારીએ એક માત્ર અહીંયા સત્સંગમાં આવવું એ તો એક ખૂબ સરસ વાત છે સાથે સાથે આપણું વાંચન વધારવું સાથે સાથે આપણે પણ જે ગીતામાં વાત કરેલી છે ભગવાને એવી રીતે પ્રતિદિન સ્વાધ્યાયનો અભ્યાસ કરવો આપણે આપણું સ્વાધ્યાય આપણા જીવનનું એક અંગ બની જાય અભિન્ન અંગ બની જાય એક અઠવાડિયે એક કલાક પૂરતું ન રહે એ આપણું એક જીવનનું અંગ બને આપણી એટલી તીવ્રતા આવે એમના પ્રત્યે તો બહુ જ ફલિત થશે જીવનમાં એક નવો ઉઘાડ આવશે અને એ બોધ ફલિત થતાં પરમાત્મા ઉપર અતૂટ શ્રદ્ધા આવશે અને પછી તમે જીવન જીવશો તો એ આપણું જીવન ચીલા ચાલુ નહીં રહે પછી કોઈ એક વ્યક્તિ જીવે છે એ રોટલી માટે નહીં જીવે પછી કંઈક અલગ લક્ષ્યથી જીવશે રોટલી ખાશે વ્યવહાર કરશે બધું જ કરશે પણ એનું લક્ષ્ય ક્યાંક ઓર હશે પછી ગુરુજી કહેતા હતા કે પછી હવે એમના જીવનમાં આગળના જીવનો બહુ બાકી નહીં રહે જો આ બોધ અહીંયા થયો તો બધું જ સફળ એનું થયું છે એટલે ગુરુજીએ એટલું બધું દાવ ઉપર લગાવી અને જીવનને ફોકસ કરેલું હતું જીવિકાથી લઈને કેટલું બધું દાવ ઉપર લગાવી દીધું હતું એટલું કરીને શું કામ કે જીવન કરતાં એ બહુ નાની વસ્તુઓ છે જીવન એમના ઉપર દાવ ન લગાવાય જીવન માટે કંઈ પણ દાવ લગાવવાનો હોય બોધ માટે તો લગાવી શકાય એટલે એ ફોકસ કરી અને આપણે અધ્યાત્મમાં મળતા રહીશું ગુરુજી ખાસ કરીને મળ્યા તો મને જીવન ખબર પડી અમને આપણે બધાને જીવન ખબર પડી છે તો આપણે એમના પ્રત્યે તો ગ્રેટફુલ છીએ કૃતજ્ઞ છીએ એમ કે ઘણું એમને બોધ આપ્યો છે ઘણું એમને એક નિસ્વાર્થ વૃત્તિ શીખવી છે જીવન તરફ હંમેશા કેવો દ્રષ્ટિકોણથી જીવવો સંબંધ અનપેક્ષિત સંબંધો આપ્યા છે દરેક બાબતમાં નિરપેક્ષતા શીખવી છે કે દરેક બાબતમાં ઝૂકી જવું નીચે થઈ જવું આ એમને નમ્રતા શીખવી છે આટલું આટલું જીવનમાં જો ઘણું બધું લઈ આવશું એમના ઉપદેશથી એમના જીવન કવનથી તો અને ખાસ કરીને એક કે વિપરીતતામાં કદાચ આપણને જીવતા કઠિન પડતી હોય તો ગુરુજીની મેં એક એક વિપરીતતા જોઈ છે પત્નીની સાથે એમના એક ઉપદેશકના જીવનનું ઘરમાં આવો હોઈ શકે ઝઘડો અને એ ઝઘડા પ્રત્યે પણ એટલા જે શાંત હોઈ શકે પાછા આ વિપરીત ઘટનાઓ પરમાત્માએ એમના જીવનમાં ઘટિત કરી લોકોને શિક્ષણ આપવા માટે અમે ખૂબ નજીકથી જોઈ એમની આ ઘટનાઓ વિપરીત અને એ એમની જીવનની એ જ અવસ્થા જોઈ કે એમને ક્યારે પણ પરમાત્મા પ્રત્યે ફરિયાદનો ભાવ ન જોયો પોતાની આર્થિક તંગી આર્થિક કટોકટીમાં પણ પરમાત્મા પ્રત્યેની એવી જ અસ્ખલિત એમની શ્રદ્ધા રહી એમને એવું જ રહ્યું કે નહીં પરમાત્મા આમાં પણ કંઈક મને કંઈક નિમિત્ત બનાવે છે કંઈક બોધ આપવામાં કંઈક બોધ ઘટિત કરવામાં જ આમાં હું નિમિત્ત બનું છું તો આપણને પણ એવો હોભાવનો દ્રષ્ટિકોણ જીવનમાં આવે અને આપણે પણ આવા જ રીતે સત્સંગમાં આગળ વધતા રહીએ આવી જ રીતે આપણે એકબીજાને મળતા રહીએ અને કંઈ પણ એવું સત્સંગનું આપણને સારું જાણવા મળે તો જેમ કિશોરભાઈ હંમેશા કહે છે ને ખરેખર આપણે કૃતજ્ઞ છીએ કે અહીંયા સુધી પહોંચાડવામાં ખાસ કરીને અમને રાજકોટ પહોંચાડવામાં ડૉક્ટર પતંજલિ પાલા સાહેબનો ખૂબ મોટો ફાળો એ એમને ગીતા થ્રુ અમને પહોંચાડ્યા ગીતા કેવી રીતે ભગવાન એકબીજાના સંબંધો જોડતો હોય છે તો એક ગીતા લઈને અમે આવ્યા તો ગીતામાં કોને રસ હોય તો સાહેબ મળ્યા સાહેબથી પછી મળતા ગયા તો કિશોરભાઈ મળ્યા એમાં એમને પણ ગીતામાં રસ સાહેબને પણ ગીતામાં રસ પછી પછીથી અહીંયા સત્સંગનું ગોઠવણું તેજસભાઈ એ થ્રુ પછી આપણે બધા લોકો બધા જ મળ્યા નામ દઈએ તો ઘણા બધા થશે પણ ખાસ કરીને આવા મળતા ગયા તો એક એક ચિંતા હતી અમને ખાસ કરીને શું હતી એ ગુરુજીએ વાત કરેલી હતી કે ક્યાંય પણ મારા પિતાજીએ જ્યારે કીધું કે હવે આનું શું કરવું ખરેખર એક સમજવા જેવી છે એટલે પાંચ મિનિટ લઈશ તો એમને એવું કીધું હતું કે મેં મારા જીવનમાં જે બનતું હતું એ બધું જ દઈ દીધું છે હવે તમને શું આપીએ અમે ત્યારે એમને કીધું હતું કે તમારે આપવું હોય તો આ કાર્યને આગળ લઈ જાય એવું કરવાનું છે સ્થિર થવાનું નથી ક્યાંય પણ લાલચ રાખવાની નથી અને નોકરી કરવાની નથી એટલે હવે જીવન કેવી રીતે ચલાવવું નોકરીની ગુરુજી ના પાડીને ગયા એટલે શું મહત્ત્વ હોય જીવનમાં પૈસાનું એ બરાબરે જાણતા હતા અર્થશાસ્ત્ર ઉપરનું એમનું ક્રોડપત્ર છે જયમંગલાકરણપત્રો ઉપર વ્યાખ્યા છે એમની અર્થશાસ્ત્રની એટલે એવું તો ન કહેવાય કે હિમાલયમાં લંગોટી પહેરીને વયા ગયા હતા અને કંઈ લેવા દેવાનો હતા પૂરું જાણતા હતા અર્થનો અભાવ હોય તો શું થાય એ તો એમના જીવનમાં જાણે સાક્ષાત અમે દરરોજ અનુભવતા હતા કે તો કેવી પત્ની શું આ વ્યવહાર કરે સગાવાલા શું કરે બોલાવે નહીં ફોન જ ન ઉપડે એ બધું જ એમને જીવનમાં નજીકથી જોયું હતું અને છતાંય આ એમને છેલ્લે કેમ કીધું કે નહીં કમ્ફર્ટ ઝોન નહીં એ એમને એક હતું કે ભગવાન ઉપર મને પૂરો વિશ્વાસ છે આજ પણ લોકો અધ્યાત્મ શીખવા માટે તૈયાર છે બધા જ લોકો જો કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યા જશે તો આવા સત્સંગીઓ આવા લોકો મળી શકશે નહીં એટલા માટે તમારા માટે હું કહું છું કે આપણે આકાશી વૃત્તિ રાખશું એ બધા માટે જરૂરી નથી એવું રાખવું પણ ગુરુજીની જે વૈશ્વિક ફલકતા ઉપરનો જે વિચાર છે ને એ ગહનતા જીવનની છે ને એ એ અમને તે દિવસે સમજાણી એ કહે છે કે એક આપણે આકાશી આપણે પરમાત્મા તરફ શ્રદ્ધા રાખશું એ એ કાર્ય કરતો જ જશે તમે જોજો બરાબર હું મેં હું એવું જીવનભરમાંથી આટલા વેદો શાસ્ત્રો ગીતા બધાનો નિચોડ કલાકો કલાકો કરીને જે બોધ મેળવ્યો ગુરુજી કહેતા હતા એ એટલો મેળવ્યો કે પરમાત્મા તરફ આપણે એકવાર શ્રદ્ધા રાખીને જોઈ આપણી ટ્રાયલય હોઈ શકે શ્રદ્ધાની એ આપણી ટ્રાયલ હોય આપણે પરમેનન્ટ નથી રાખવી પણ ટ્રાયલ કરીએ એક વર્ષ ટ્રાયલ કરીએ એક વર્ષમાં જે પણ સ્થિતિ આવે એ જોતા જઈએ તમે ટ્રાયલ પૂરતી કરો પાંચ વર્ષ પછી તમે ફ્રી છો એમને પાંચ વર્ષ આપ્યા પાંચ વર્ષ આવી રીતે કરવાની ટ્રાયલ રાખવાની જ્યાં પણ પરમાત્મા લઈ જાય ત્યાં જવાનું જ્યાં પણ એવી પરિસ્થિતિ આવે અનુકૂળ કે અહીંયા પ્રચાર થઈ શકે એમ છે તો ત્યાં જવાનું ત્યાંથી અપેક્ષા કાંઈ નહીં રાખવાની એવી રીતે અમને એવો ઉપદેશ હવે અને આ યુવાની અત્યારે આ બધું પરિસ્થિતિ વિપરીત બધું ઘણું પડ્યું તો એ રાખીને મેં ગુરુકુલ ગયા તો ગુરુકુલ ગયા ત્યાંથી ત્યાંથી પ્રચાર કરવા માટે ત્યાં આવીએ ત્યાં આવીએ અને રાજકોટ આવીએ હવે ખબર નહીં ક્યાં લઈ જશે કદાચ રાજ હોઈ શકે મુંબઈ જાત હોઈ શકે પુના જાત પુના રહ્યા બે વર્ષ અમદાવાદ રહ્યા પણ એમની એક જે ભાવના હતી કે જ્યાં પણ લઈ જાય જ્યાં પણ કાર્ય છોડવાનું નથી આપણે પ્રયત્ન ચાલુ રાખવાનો છે સમાજમાં ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક ઉગડી નીકળશે ક્યાંક ને ક્યાંક તો પરમાત્મા ક્યાંક કોઈક વ્યવસ્થા કરશે કંઈક કંઈક થશે એ એમને જે અંતિમ ઉપદેશ આપ્યો હતો એ રીતે આપણે આજે એમના જ કોઈક અગમ રહસ્યથી આપણે બધા લોકો પાછા ભેગા થઈ ગયા અધ્યાત્મના યાત્રીઓ ગુરુજી કહે છે કે એમની સંખ્યા હંમેશા ઓછી રહેવાની છે ખૂબ ઓછી રહેવાની છે અધ્યાત્મના યાત્રીઓ ટન બંધ હોતા નથી ને એવું ભૌતિક ક્ષેત્રે પણ છે ક્યાં ફર્સ્ટ ક્લાસમાં વધારે લોકો હોય છે ક્યાં બિઝનેસ ક્લાસની કોઈ સીટો હોય છે ચાર પાંચ હોય આખું પ્લેન તો ઇકોનોમિકમાં જ ભર્યું હોય છે ક્યાંક ફર્સ્ટ ક્લાસ એસીમાં કોઈ વધારે સીટો હોય છે ક્યાં વધારે કમ્પાર્ટમેન્ટ વધારે તો ભીડ જનરલમાં જ હોય છે ભૌતિક ક્ષેત્રનો આ નિયમ અધ્યાત્મમાં તો વધારે સારી રીતે લાગુ પડે છે બોધ લેવાવાળા લોકો ઓછા હોય છે પણ એને આપવાવાળા લોકો આજે આંગળીએ નહીં વેઢે નહીં આંગળીય નથી આ ક્રાઇસિસ છે ખૂબ મોટી છે કે એવા લોકો જ નથી આવી વિપરીત પરિસ્થિતિમાં અને એને આપવો આ સૌથી મોટું આપણા બધાના જીવનનું કર્તવ્ય બને છે હવે એટલે ગુરુજીએ ખાસ કીધું કે એટલે એમને કીધું કે ક્યારેય પણ કોઈ પ્રયત્ન તમારો નિષ્ફળ નહીં જાય જ્યારે જ્યારે તમે આવું કંઈક કરશો તમારા જીવનમાં ચમત્કારો ક્યારેય ચમત્કારમાં માનતા નહોતા અને છતાંય એ કહેતા હતા કે તમને જો જીવનનો દ્રષ્ટિકોણ આવી જશે ને તમારા જીવનમાં ચમત્કારો ઘટિત થવાની શરૂઆત થઈ જશે તમને જોતા આવડશે તો તમને થશે કે તમે ચમત્કાર કોને કહેવાય કે જ્યાં આપણી આ બુદ્ધિ કાર્યકારણ ભાવ સંબંધ ન ગોઠવી શકે આ બુદ્ધિ ગણિત ન કરી શકે એને આપણે ચમત્કાર કહીએ અને એવું તમે જોશો તો તમારા જીવનમાં એક નહીં હજાર ચમત્કારોની હારમાળા દેખાશે કે આવું કેમ થયું આવું કેમ થયું આવું કેમ થયું આવું કેમ અચાનક થયું અને એ ખરેખર જો એવા તમે ચમત્કાર જોતા જશો તો એને જાથાબંધ નહીં કરાવી શકે એને કોઈ બી બીજી સંસ્થા બંધ નહીં કરાવી શકે અને એ કોઈ સમાજને નુકસાન નહીં કરે એ વ્યક્તિગત સ્તર ઉપર બોધ તરફ તમને લઈ જશે એ ચમત્કારો એવા નથી કે એક રૂપિયાના બે રૂપિયા કરી દે ધૂળમાંથી ફૂલ બનાવી દે એ જીવનને પુષ્પ તરફ વિકસિત કરવાવાળા ચમત્કારો છે એ ધૂળમાંથી ફૂલ નહીં પણ જીવનને એક ફૂલ બનાવવાની યાત્રા શરૂ કરાવશે એવા ચમત્કારો એટલે ગુરુજી ખાસ કહેતા હતા કે જીવન તરફનો આ દ્રષ્ટિકોણ જન્મદિવસને નિમિત્તે ઘટિત થાય અને એમને જે બોધ આપ્યો તો ખરેખર હું તો એવું કહું છું કે આખી જિંદગી કદાચ પ્રવચનો કરતો રહું રાત દિવસ બધાને મળતો રહું કહેતો રહું કેન્દ્રો હજારો કરી દઈએ સુવર્ણપ્રાશનના લોકોને સ્વાસ્થ્ય માટે તો પણ એમને જે ઉપકાર કર્યો એ ચૂકવી શકાય એવો નથી ગમે તેટલું કરવામાં આવે તો પણ એમને જે ઉપકાર કર્યો છે એ એમની જે વિપરીત પરિસ્થિતિમાં એમની જે એક કહેવાય કે એટલી બધી અવસ્થાઓમાં વિપરીત અવસ્થાઓમાં એમને જે ઉપકાર કર્યો આ બધું બોધ ટકાવ્યો શ્રુત ટકાવ્યું નહીતર ક્યાં વારાણસી હોય ક્યુ કાશી હોય ક્યાં આપણે અહીંયા બેઠા બેઠા ખબર જ ન હોય કે શું બ્રહ્મ કહેવાય કે શું ગીતા કહેવાય કે શું બ્રહ્મસૂત્ર કહેવાય કે શું ખબર જ ન હોય કાંઈ અને એમને એટલે બધી પ્રયત્નથી આવા બાળકોને તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો એમાં અમારા જેવા ચાર પાંચ તૈયાર થયા આટલા બધા આવતા તો એમના જીવનમાં કદાચ પાંચસોથી હજાર વિદ્યાર્થીઓ આવીને ગયા પણ તૈયાર કરવામાં એમને પાંચ છ બાળકોને એવું કીધું કે નહીં આ યુવાનો હવે તૈયાર થયા છે હું સંતુષ્ટ છું તો હવે એ લોકો કામને આગળ વધારે એમાં પણ અમે બે ત્રણ લોકો કાર્યમાં અત્યારે તો હવે આપણે પણ આ કાર્યને આગળ વધારીએ બસ એ જ એમને જોતું હતું એમને નહોતું કોઈ ભૌતિક સ્ટ્રકચર જોતું એમનું તમે આજ બી વારાણસી આપણે એકવાર દર્શન કરવા જશું તો માત્ર એક નાનું અમતું ઘર છે પાંત્રીસ વારનું અને એમાં એમના પુત્રો પુત્રીઓ બધા રહે છે બહુ ખૂબ નાનું ઘર છે એમને ગૃહથી પણ આ શક્તિ કંઈ જ ન રાખી બસ એ ઘર રહ્યું એક એમની યાદીમાં અને યાદી માટે તો કંઈ જ નથી યાદી માટે માત્ર સંસ્મરણો સિવાય કાંઈ નથી સિવાય કે અધ્યાત્મ એમની યાદી છે મોટી એમને આપેલો બોધ જ એમની યાદી છે તો હંમેશા કિશોરભાઈ આપણને કહે છે હું પણ એવું ઈચ્છા રાખું છું કે આપણે બધા લોકો બધાને કહેતા રહીએ અને ખાસ અહીંયા આવતા રહીએ આપણા જીવનનો એક ભાગ બનાવી દઈએ એક જ આપણે એવું લઈએ કે આપણા જીવનનો એક આધ્યાત્મિક ભાગ બની જાય અને તો આપણે જીવનને વધારે સારી રીતે સમજી શકશું કાલથી શિબિર છે એમના પણ આપણે બધાને કહેશું કે ગુરુજીએ જે જે પણ જ્ઞાન આપ્યું છે શિબિર વખતે આપણે આપતા રહીએ છીએ આયુર્વેદનું તો એવું કરીએ કે જે પણ જીવન પદ્ધતિ એમને સમજાવી છે એ આપણે થોડીક સમજી લઈએ તો આપણે બીજા લોકોને ઘણી સારી રીતે સમજાવી શકશું સામાજિક કાર્યો પણ એમના છે અધ્યાત્મ પણ છે હરેકનું એક સ્તર છે અને એ બધું સમજી લેશું તો આપણે લોકોને સૌથી વધારે સમાજને પર્યાવરણને ખૂબ ઉપયોગી થઈ શકશું એમના એવા અદ્ભુત પ્રયોગો છે એટલે હું ક્યારેક વાત નથી કરી શકતો આજે તો લૂઝ આપણે બેસી ગયા એટલે વધારે સમય લીધો પણ હું એવું કહું છું કે સત્સંગીઓ પણ એમના આયુર્વેદના પ્રયોગો સુવર્ણપ્રાશનના પ્રયોગો ગર્ભવિજ્ઞાનના પ્રયોગો જાણે જેનાથી આપણે તો નહીં પણ આવનારી પેઢીને આપણે ખૂબ સારું આપી શકશું કે એમના જે બોધનું સ્તર છે મારું કંઈક લિમિટેશન છે કે હું બધા જ પ્રયોગોને પ્રાત્યક્ષિક રૂપ નથી આપી શકતો કેમ કે એટલું મારી પાસે સમય એટલી શક્તિ ઓછી પડે છે એટલે ઘણા લોકો એમાં કાર્ય કરવાની જરૂર છે બધા લોકો પોતપોતાની રીતે એમાં જોડાય સમાજને જોડવાનો પ્રયત્ન કરે હું સ્વીકારું છું કે મારી શક્તિ ઘણી સીમિત છે એટલે હું કોઈક જ પ્રયોગો કોઈક જ પ્રાત્યક્ષિક રૂપ એમને આપી શકું છું એમના પ્રયોગોને પણ હા મેં સમજ્યા છે બહુ સારી રીતે એટલું હું કહીશ કે હું ખૂબ નજીકથી મેં એમને સમજેલા છે એમની જે ઈચ્છા હતી સમજેલી છે એમનો દ્રષ્ટિકોણ સમજેલો છે એટલે એ આપણે એટલું તો હું કહીશ કે એમને કે જે જે કીધું છે એ હું ખૂબ યાદ રાખું છું દરરોજ કે આ અહીંયા આવું કેવું કહેતા હતા અહીંયા કેવું અને પિતાજીએ મને આજ્ઞા કરેલી હતી કે જીવનમાં હવે કોઈ લક્ષ્ય તમારું રહેશે ગુરુજીનો એક પણ શબ્દ ટેપ રેકોર્ડ તો એ કરવા જ નહોતા દેતા જરા પણ રેકોર્ડિંગ નથી આવું એમનું એક પણ શબ્દ રેકોર્ડિંગ નથી માત્ર મેં એકવાર ચોરી છુપીથી કરી હતી સીડી એ એમને મને તોડાવી દીધી એ કહે છે કે એ તમારું કામ છે બાહ્ય વસ્તુઓની અભિવ્યક્તિ કરવી એ તમારું કામ છે મારું કામ સર્જનનું છે અને એ જ હું સારી રીતે કરવા માગું છું અભિવ્યક્તિનું કામ મારું નથી હું એવી રીતે સમાજ માટે જન્મ્યો નથી મારું કામ છે એ પરમાત્માના જે શબ્દો છે આજ્ઞાઓ છે એને એક જગ્યાએ રાખી દેવી એ જ એ મારું કામ એવું છે કે દસને હું આ બોધ આપીને જઈશ પછી એ લોકો સમાજમાં જશે એટલે એ એમનું કામ એમને સુપેર પાર પાડ્યું કદાચ પરમાત્માના શબ્દો કોઈએ એટલા નહીં સાચવ્યા હોય એટલા એમને સાચવ્યા એટલો એમને બોધ ગહનતમ બોધ પ્રાપ્ત કર્યો અને એને નિઃસ્વાર્થ ભાવે એને શીખવ્યું ક્યારે પણ કોઈ એક સોયની એક નાની એમથી પણ એમની અપેક્ષા નહીં કે આ મને કંઈ આપી દે ક્યારેય એવી નહીં કદાચ કોઈ પણ હશે કદાચ એમને જીવનભર અમારા માટે કામ કર્યું જરરા પણ અપેક્ષા નહીં અને પિતાજી આવતા થોડુંક વ્યવસ્થિત એક થયું અને એક સિસ્ટમમાં મારા પિતાજીએ એમને બેસાડ્યું ગુરુકુલને જતા રહ્યા વારંવાર અને એને ખબર પડી કે આવડી મોટી બોધવાળી વ્યક્તિ છે તો આટલા લોકો આ બાળકો ભણે છે તો એ ભણતા જ રહે ભણતા જ રહે અને એમના માટે આ જ કાર્ય થઈ જાય બસ એ કે બીજું બધું જ અમે જોઈ લેશું બસ હવે એમનો એક પણ શબ્દ એવો ન રહે કે જે લોકોએ એમને સાંભળ્યું ન હોય અને પછી આપણે એને ખબર છે કે ગર્ભવિજ્ઞાનમાં કેટલીક એવી વાતો કે જે આયુર્વેદ એમડી ન જાણતા હોય સુવર્ણપ્રાસનની તો આપણને બધાને ખબર એ કેટલી કેટલી વાતો એવી છે કે જે કદાચ આ જગતથી પરોક્ષ હોત આ જગતમાંથી ચાલી ગયું હોત અને એમને એક પ્રત્યક્ષ રાખી એટલી પોતાની અવસ્થામાં તો આ હું ઈચ્છું છું કે આ સત્સંગ વધે અને ખાસ કરીને આપણા અલગ અલગ પ્રયોગો શરૂ થાય યુવાનોમાં હમણાં ગીતા જયંતિ આવે છે ગુરુજીએ જે ગીતાનો બોધ હું જેમની સાથે પહોંચ્યો એ ગીતા થ્રુ પહોંચ્યો અહીંયા આપણે બધા મારા થ્રુ પહોંચ્યા હું તમારા થ્રુ તમે મારા થ્રુ પહોંચ્યા મારા સુધી પહોંચ્યા હું તમારા સુધી પહોંચ્યો આ ગીતા થ્રુ પહોંચ્યા તો આપણે હજી વધારે લોકો આપણા સુધી પહોંચે અને એમના સુધી ગીતા પહોંચે એટલે આવું હજી કંઈક આ વિચારીએ આગળ એમાં બધી રીતે આપણે પ્રયત્ન કરશું કે કંઈક કંઈ કેવા આઈડિયાથી થઈ શકે કે શું શું કરી શકાય કે જેનાથી યુવા જોડાઈ શકે જેનાથી યુવતીઓ જોડાઈ શકે જેનાથી કુટુંબો જોડાઈ શકે જેનાથી ગુરુજીનું જે સપનું હતું છેલ્લું સપનું એને તો કેટલા સપના તોડી દીધા હતા માત્ર એક સદિચ્છા રહી હતી એ સદિચા કે હું તો મુક્તિમાં જઈશ પણ આ જગતમાં આ માર્ગ બંધ ન થઈ જવો જોઈએ હું તો એમને તો જે કરવાનું હતું એ કરી દીધું હતું પણ પછીનો આ માર્ગ શરૂ જ રહેવો જોઈએ તો આપણે બધા એવો પ્રયત્ન કરીએ કે કંઈક ને કંઈક આપણે એવો સંકલ્પ લઈએ કે આપણે વધારે પાંચ સાત લોકોને જોડીએ કંઈક એવા એવો વિચાર કરીએ કે આપણે કેવી રીતે સંખ્યાબળનું મહત્વ નથી અને છતાં પણ લોકોને પહોંચાડવાના ભાવથી એમના સુધી જવું ખૂબ જરૂરી છે એમને એમને આપવું ખૂબ જરૂરી છે નહીતર હજારોના જન્મારાઓ વ્યર્થ થઈ જશે એટલો ગુરુજીનો આ છેલ્લો કહી આજે ખૂબ મને સારું લાગ્યું આપણે આજે આ બધું મને વાત કરી તો હવે આપણે ફરીથી સત્સંગોમાં મળશું ત્યારે વિષયો તો લેતા જ રહીશું પણ આ વખતે ઘણી બધી વાત ચર્ચા પણ આવતી કરતા રહીશું આપણે ક્યારેક એમને મળતા રહેશું સત્સંગ વગર પણ એ ખૂબ જરૂરી છે કદાચ અમે નથી મળી શકતા કેટલાકના ઘરે જઈને વાસ્તવમાં તો ગુરુજીએ એવું કીધું હતું કે બધા જ સત્સંગીઓ એકબીજાના ઘરથી પરિચિત હોવા જોઈએ એ એ અધ્યાત્મ એટલે વૃક્ષ નથી જડ નથી એ એ એક ભાવનો સંબંધ આપણો હોવો જોઈએ એક પ્રેમનો સંબંધ હોવો જોઈએ એક લાગણીનો સંબંધ હોવો જોઈએ એ એવો હોવો જ જોઈએ એટલે એક હું નથી જઈ શકતો પણ હવે હું પ્રયત્ન કરું કે આ વર્ષથી હું થોડો બહાર નીકળું પુસ્તકોમાંથી અને ગ્રંથોમાંથી ને મારી પ્રશ્ન ની જે જવાબદારીઓ છે ને ફોનમાંથી ખાસ કરીને કે આખું પેલું ભારતના લોકો તો મને લોભ એ ન મુકાય કે દિલ્હીથી ફોન આવે તો ક્યારેક એ જ નાનપણમાં આવ્યું હોય કે રાજધાની દિલ્હી છે ને એના મોટા સેટ છે ને એનો ફોન આવી જાય તો હજી લાગે કે ના ના આવે મૂકવા જેવો નથી પણ એનાથી ગુરુજીનો ઉપદેશ યાદ રાખું છું કે હવે હું એમનાથી પણ ધીરે ધીરે દૂર થતો રહું અને આપણે પર્સનલ મળવાનું શરૂ કરીએ કે મેં ઘણા ઓછા કરી દીધા છે ફોન પણ કેમ કે એટલા બધા ફોન હોય છે દિવસના કે ક્યારેક એવું લાગે કે આ બધું દાવ પર તો નથી લાગતું ને અધ્યાત્મ પણ હવે હું એમાંથી નીકળી અને પર્સનલ મળવા ઉપર અને ખાસ કરીને અશ્વિનભાઈ પણ ઘણીવાર કહે કે આપણે મળવા જઈએ કોકને ઘણી વાર પોતે કહે મને દક્ષાબેન પણ ઘણીવાર કહે કે ક્યાંક અને તૈયાર હોય અમે સામે ઘણાની ઘરે પણ હવે એવું વિચારીએ કે આપણે તો સારું કોક કેવી રીતે થઈ શકે કેમ કે જો મળ્યા છીએ તો જ કંઈક થયું છે આપણે ગીતા જયંતિની મને એ ખૂબ ફળી સ્પર્ધા કઈ રીતે કિશોરભાઈ ત્યારે ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યાં પાલા સાહેબાઈ હતા અને આત્મીય કોલેજમાં એ ગીતા જયંતિની સ્પર્ધા કરી હતી ગીતા જયંતિની સ્પર્ધાનો ગુરુજીનો યુનિક એક વાત હતી એ એવું કહેતા હતા કે યુવાન પાસે કંઈક છે જ એમની પાસે છે પણ એમની પાસે કોઈ બોધ આપવા કંઈ કે જીવનમાં આગળ વધે એ દ્રષ્ટિથી કોઈ વિચારતું નથી માતા પિતા શું વિચારે છે આ સેટ થઈ જાય આગળ જઈને અને આપણને સાચવે સારી છોકરી મળી જાય લગ્ન કરી દઈએ અને એના માન ત્યાં બધી જગ્યાએ એ સેટ થઈ જાય ને સરસ રીતે અમને સાચવે એ એનું જીવન આગળ વધારે એમને દીકરા દીકરી થાય ને આગળ એનો સંસાર ચલાવે આ માતા પિતાની નાનો અમ તો એનો એ એટલું જ દ્રષ્ટિ છે એટલી જ કોલેજવાળા એવું વિચારે છે કે આ વર્ષની એન્યુઅલ ફી ભરી દીધી એટલે વરસ પૂરતો તો આપણો થઈ ગયો હવે બીજા વર્ષે આપણો કેમ થાય ત્રીજા વર્ષે કેમ થાય ચોથા વર્ષે આપણો કેમ થાય એ એન્યુઅલ ફીઝ ઉપર જ એમની નજર હોય એટલે એ એન્યુઅલ ટુ એન્યુઅલ એમની જે પણ આવી આવી સભા થાય આ થાય આ થાય એક જ હોય એમનો હેતુ માર્કેટિંગ અને એનાથી સંખ્યા વધે અને એનાથી બિલ્ડિંગના બે માળો હોય તો ત્રીજો થઈ જાય ત્રીજો હોય તો ચોથો થઈ જાય ચોથો બે વીઘા જમીન હોય તો પાંચમાં થાય પાંચમાંથી હોય તો આઠમાં થાય આ સેન્ટર આ આ આજે બહારનું ભૌતિક સ્ટ્રક્ચર વધતું જાય ગુરુજી કહે કે યુવાનોની શક્તિ ખૂબ નિષ્ફળ જાય છે આજે એ કંઈક ચાહે છે અંદરથી પણ એને મળતું નથી એટલે જ્યાં ત્યાં જ્યાં ત્યાં જતો રહે છે આ યુવાની કેટલી કેટલી જગ્યાએ ભટકતો રહે છે ગુરુજીનો એક કન્સેપ્ટ સાચું કહું મને સૌથી વધારે ગમ્યો અને હું જેનાથી જોડાયો આજ બી હું ગ્રેટફુલ છું એના પ્રત્યે કેમ કે મારા જીવનનું તો બેંકનું ખાતું ગુરુજીના ચેકથી ખુલ્યું તો એ ત્યારે તો ખાતું જ નહીં બેંકમાં કે ત્યારે તો એવો કન્સેપ્ટ જ નહોતો એટલા પૈસા રાખવાનો પિતાજી દેતા હતા પણ ગુરુજી એક સ્પર્ધા કરે અને એમાં યુવાનોને ગીતા વિશે લખવાનું કે અને કોઈ પણ સંપ્રદાયના હોય એને લખવાનું કે હવે સંપ્રદાયવાળા ત્યારે વિરોધ કરે કે આ તો ગુરુજી લાલચ આપે છે ને હજારની બે હજાર પોતે ક્યારેય કોઈ આપ્યું ન હોય એ વાત જુદી છે પોતે તો ગુરુજી તો એટલા બધા નિષ્પૃહીને અપરિગ્રહી આ ભાઈ તો કેટલું બધું ધંધો કરતા હોય આડાઓ અને એ પાછા કે ગુરુજી લાલચ આપે છે પણ એની બોધ દ્રષ્ટિ અલગ એટલે એમ કે લખવું તમારે તમારે નિબંધ લખવો અને યુવાનોને કે તો કેટલા બધા યુવાનોના નિબંધો લખે પોતે એટલે યુવાનો લખે યુવતીઓ લખે કેટલા પછી શું કરે એક સ્પર્ધા રાખે અને એમાં એમને જોવે એકના નિબંધ જોવે નિબંધ જોઈને નક્કી કરી કરતી કે આ અધ્યાત્મનો યાત્રી છે એટલે એક લીટો કરે આવી રીતે એ કરીને એક લીટો કરતી એમ એટલે એ અલગ મુકાઈ જાય એવા દસ પંદર પચીસ પચાસ ની બધો આખા ભારતમાં એમના કાર્યકર્તાઓ અત્યારે એટલે કેટલા કેટલા સિટીમાંથી જોડાય આવો પ્રચાર કરવાની ના પડે જેમ કે બેનર લગાવવા જેમકે ફોટા રાખવા અને કેવું કે આ ગુરુજી આપણે તમે એ કે તમે મને આવીને કઈ જાશો તો ચાલશે એના માટે આપણે ખોટું પર્યાવરણનું નુકસાન કરવું એટલા બેનરો છપાવવા અને આવું બધું ન કરવું તમે ગીતા વિશે તમે આમ પ્રચાર કરો ત્યાર તો વોટ્સએપ નહીં કાંઈ નહીં એટલે ફોન દ્વારા બધા પ્રચાર કરે મળીએ બધાને એકબીજાને એ થતું 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 પત્રિકાઓમાં આવે કે આ વખતે ગીતાની સ્પર્ધા છે તો એમાં પત્રિકાઓ અમે વાંચીએ અલગ 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 અલગથી કેમ કે ત્યારે ઘણા બધા વર્તુળો કામ કરતી વિકાસ વર્તુળને ફલાણું ત્યાં પરીક્ષાઓ લઈએ અને પહેલી બધી જાહેરાતો ને એમાં ગુરુજીનું આવે કે ગીતાની સ્પર્ધા રાખી છે નિબંધ સ્પર્ધા સારું જે લખશે એને એ ટાઈમે પાંચ હજાર રૂપિયા અહીંના ત્રણ હજાર રૂપિયા એના મોટી રકમ ખૂબ મોટી કહેવાય ત્રણ હજાર ને એક હજાર ને પાંચસો ને કંઈક આમ ને કંઈક પુસ્તકો સારા સારા અને જોતા ને ક્યાંક યાત્રા વારાણસીની ને એવું બધું આપે એટલે લોકોને સહજ થાય એમ કરીને નિબંધો જતા ગયા એમ કરીને એમને લોકો મળતા ગયા એટલે શું થયું કે આ તો બહુ નાની વાત હતી પછી ખબર પડી કે આ તો બે હજારનો ચેક તો કોઈ ખૂબ આ તો ગીતા પ્રત્યે તો આ કાંઈ એક નાની અમતી બી વાત નથી આ બે હજારનો ચેક મળવો પણ એટલા બધા યુવાનો એનાથી જોડાયા એ કહેતા હતા કે આ અને અમારે પણ એવું જ થયું અમે આત્મીયમાં રાખી ત્યારે બારસો યુવાનોએ ભાગ લીધો અને રાજકોટમાં જ્યાં ત્યારે એવું કહેતા હતા કે અહીંયા કોઈ ભણે નહીં અહીંયા લેક્ચર જ નથી ભરતા કોઈ પ્રોફેસર આવે છે ભાગી જાય જ બધા લોકો ફ્રી પીરિયડ ન હોય તો ફ્રી પીરિયડ હોય તો એ લોકો તો કેન્ટીનમાં વઈ જાય એટલે અમે ખાલી એટલું જ કીધું કોલેજમાં એક વાર અમને ટ્રાય કરવા દો ગુરુજીનું નામ લઈને અમે કીધું કે ભાઈ ટ્રાય કરવા દો અમે તો અને એ કે તો કમ્પલસરી બેસાડ દે ને કમ્પલસરી નહીં જેને જવું હોય એ જાય એટલે કેટલાક લોકો બેઠા ને કેટલાક જયા જતા આવતા તા અને એવી રીતે યુવાનોમાં આજ પણ એવું છે કે અંદર પડ્યું છે એટલે બારસો લોકોએ ભાગ લીધો અને એમાં ઇનામો લીધા એ કદાચ એ લોકોને ફેડી અમે તો કેટલું કર્યું પણ એનાથી અમને જે પ્લેટફોર્મ તૈયાર થયું રાજકોટમાં મળ્યું જો ગુરુજીની કેવી દ્રષ્ટિ હશે ત્યારે કે જો એ ગીતાની સ્પર્ધા નો હોત તો આજે આપણે મળ્યા જ ન હોત તો એ ગુરુકુળ નો પણ એ ગીતાની સ્પર્ધાથી એક સેતુ તૈયાર થયો કે આ એ બાને પાલા સાહેબ એ એક્ટિવ થયા અને પાલા સાહેબ ઘણા લોકોને મળાવ્યા એ બાને અને એમાં કિશોરભાઈ એમાં કેટલા બધા સત્સંગીઓમાંથી આપણે આવે જેમાંથી ઘણા મળ્યા ઈદ ગીતા સ્પર્ધામાં પછી આ શરૂ થયું પછી ત્યારે કેટલાય નવા યુવાનો મળ્યા એનો ફોલો ન લઈ શક્યા અમે પણ ઘણા લોકો મળ્યા તો આ વખતે પાછું એવું છે કે ગીતા જયંતિ આવે છે આપણે વળી પાછું કંઈક કરી શકીએ એના વિશે કે નવા યુવાનો જોડાય એના માટે શું કરવું તો ગુરુજીના કન્સેપ્ટ છે ઘણા બધા એમાં આપણે પ્રયત્ન કરી શકીએ હોઈ શકે કે કદાચ કંઈક લાગી જાય કદાચ કંઈક થાય આપણે કેવી રીતે ધંધામાં ટ્રાયલ એરર કરીએ એકાદ ફેક્ટરી કરી દઈએ થાય કાલો નથી ચાલ્યું તો કાંઈ બંધ કરી દઈએ હા ધંધામાં તો કાંઈ નથી મળ્યું તો નથી જ મળવાનું એનું પછી ઉપર જમા કાંઈ નથી થવાનું કા ભાઈ આ એક ફેક્ટરી તે વધારે કઈ રીતે તો તને વધારે કાંઈક એવું નતા પણ અધ્યાત્મમાં તો નિષ્ફળતાય કંઈક ને કંઈક આપીને જ જવાની છે અધ્યાત્મમાં આવેલી નિષ્ફળતા પ્રયત્ન થયો ને એટલે આપણું જમા થઈ જશે પરિણામની જરૂર નથી એટલે આપણે પ્રયત્ન કરીએ મારી ઈચ્છા એવી છે આ જન્મદિવસે કે તમે મને મીઠાઈ તો ખવડાવી આજે કિશોરભાઈએ લાડુ બનાવીને ને તમે બધાએ વિશ કર્યું પણ એટલા માત્રથી તો હું સંતુષ્ટ નથી કે આવું તો અમે ગુરુકુલમાં ખાઈ જ છીએ દરરોજ બરાબર એટલે ઘણું હું ગ્રેટફુલ છું એવું કલ્પનાબેન ખોટું ન લગાડતા તમે કે ગુરુજીએ અમારું કાંઈ લીધું નહીં પણ હું ચાહું છું ગુરુજીનું જે અંતિમ જે હતું આ સરસ જ છે આજે આપણે બધાએ સારું જ કર્યું આજે એટલે જ તો મેં અડધી કલાક સત્સંગ વધારે ચલાવ્યો આજે મને સારું લાગ્યું કે આટલા બધા લોકોએ વિશ કર્યું પણ હવે હું તમને ઘરના માનું છું એટલે કહું કે ગુરુજીની જે ઈચ્છા હતી ને એના માટે હું તો પ્રયત્ન કરીશ જ હજી વધારે કરીશ મારી શક્તિથી અમે બધા પણ હવે આપ પણ લોકો થોડો થોડો કરો આપણા જીવનમાં થોડોક ભાગ કાઢો એટલે સમયનો શક્તિનો યુવાનોને જોડવા માટે શું કરીશ કાંઈ આઈડિયા આપો કે મને ખબર નથી મને આ બધી દુનિયામાં હું પછી બહુ પછી આવ્યો મારા માટે તો આ વીસથી એકવીસમી સદી આવી ગઈ પછી એન્ટ્રી થઈ મારી એટલે ત્યાં સુધીનું એક ગ્રુપ હતું વર્તુળ હતું એ વર્તુળમાં જ હું હતું આખો જેમ કે આયુર્વેદ ચિકિત્સામાં હતો તો એ જ આવતા હતા બધા ગુરુજીના પહેલાં પહેલાં એટલે તમને વધારે ખબર છે કે કઈ રીતે જોઈ શકાય કઈ રીતે એને જાણી શકાય કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય એટલે એ વસ્તુ આપણે બધા વિચારીએ અને સૌ પોતપોતાના આઈડિયા કે કેવી કેવી રીતે શું શું કરી શકાય સમાજમાં કન્સેપ્ટ અથવા યુવાનો સુધી કઈ રીતે જઈ શકાય બીજા કંઈ આપણે શનિ રવિના પણ કાર્યક્રમોમાં કહેવાનું છે કે બાળકો માટે કંઈક અહીંયા અમે આવીએ પણ સૌથી વધારે અમારે જે પ્રોબ્લેમ છે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ છે કહું એકવાર સ્ટાર્ટ થઈ જશે ચાલશે કેટલાક સ્કૂટરમાં હોય ને ગાડીઓમાં સ્ટાર્ટ થઈ જાય થોડો ધક્કો લગાવી દે પછી તો એ સીધે સીધો ગોંડલ સુધી જેતપુર સુધી હોય જાય પણ પહેલાં એવી ગાડીઓ આવતી જેને ધક્કા લગાવવા પડે એમ એટલે આપણે બધા એવું વિચારીએ કે શરૂઆત આપણે કરીએ કઈક ને કંઈક એવા ની કે જેનાથી સમાજમાં બધા લોકો તો પછી આપણે ઘણા લોકો એનાથી ક્રિયાન્વિત થશે અને પુણ્યનું આ ખૂબ મોટું કાર્ય થશે આપણાથી એટલે હવે આપણે બધા મળતા રહેશું અમે હવે શરૂ કરીશું જ મળવાનું બધાને એકબીજાને કોઈ જગ્યાએ મળવાનું સત્સંગમાં તો મળીએ જ છીએ પણ બીજામાં પણ મળવાનું આપણે શરૂ કરીએ તો વધારે સારું રહે યુવાનોને ખાસ કરીને જોડીએ જેમ સીતાબેન ને આપણે નીતાબેને પણ એકવાર આપણે પ્રોગ્રામ રાખ્યો હતો એક બેન નથી આવ્યા એમને પણ એક પ્રોગ્રામ ત્યાં આયોજન કર્યું હતું તો ગર્ભવિજ્ઞાનનો કાર્યક્રમ આ બધા જ બાના છે હું તમને કહું છું એમના માટે તો એ જીવનનો બહુ મોટો હલ થાય છે પ્રશ્નનો ગર્ભવિજ્ઞાનની શિબિર એટલે પણ અમારા માટે તો એને અધ્યાત્મ સુધી લઈ જવાના આ માત્ર એક 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 બાના છે આયુર્વેદ એક મોટું બાનું છે ડાયાબિટીસની ચિંતા છે પહેલી છે પહેલી છે એ બધું જ ગોઠવીને અમે કરવા શું માગીએ છીએ એને ત્યાં લઈ જવા માગીએ આ મંદિરમાં આપવા તો ભાગ છે બરાબર એટલે અમારા માટે એ જીવન મરણ હોસ્પિટલ કરવી એનાથી માનવ સેવા કરવી આ એક એક શું છે એને પરમાત્મા તરફની યાત્રા માટેનો એક પડાવ છે એ લક્ષ્ય નથી અને એ એક શરૂ કરવાના છીએ અમે હમણાં કે કોઈ ડૉક્ટરો બે ત્રણ આવવાના છે તો એ લોકો પણ આપણે એનો પ્રચાર કરશું કે એ લોકોને સારી આયુર્વેદ દવા મળે ને બધું મળે એટલે તો એવા કન્સેપ્ટ સમજતા જઈશું ધન્યવાદ